नमस्कार विद्यार्थी मित्रों, धोरण 11 संस्कृत विषय में हवे आपणे गद्य 11 पृथ्वीचरितम नो अभ्यास करवानो छे। तमे आगळ जे गया लेक्चर में तमे जोई गया छो कि जेमां वेदामृतम नो अभ्यास पूर्ण थयो। वेदामृत में जे मैं तमने अनुवाद एनी अंदर रहेलो भाव એમાંથી જે આપણે જીવનમાં જે શીખવાનું છે એનો ભાવ એ આપણે બધું સમજી ગયા, એનું સ્પષ્ટીકરણ થઈ ગયું। હવે પદ્ય એક વિદામૃતમાં જે મંત્રો આપેલા હતા અને દરેક મંત્રો આપણા જીવન માટે ઉપયોગી હતા અને દરેક મંત્રોને જે સમજાયા એ પ્રમાણે તમે સ્વાધ્યાય પણ તૈયાર કરી દો હશે। હું એવી આશા રાખું છું કે પદ્ય એક વિદામૃતમ તમને સારી રીતે સમજાઈ ગયું હશે, સ્વાધ્યાય પણ તમે તૈયાર કરી દીધો હશે। હવે આપણે આગળ ગદ્ય 11 થોડોક તમને ધોરણ 10 માં જે પાઠ્ય પુસ્તકમાં ક્રમ ગદ્ય પદ્ય નાટ્ય આ બધું ભેગું આવતું, જો કે નાટ્ય અને ગદ્ય આપણે એને એક વિભાગ છે એટલે ગદ્ય વિભાગમાં, તો અહીંયા ધોરણ 11 કે 12 માં તમારે સળંગ 1 થી 20 પાઠ જે આપેલા છે એમાં 1 થી 10 પદ્ય આપેલા છે, શ્લોક માટે છે, કાવ્ય છે, જ્યારે 11 થી 20 ગદ્ય વિભાગ છે। એટલે તમારે ક્રમ પ્રમાણે આવશે 1 પછી 11 બીજું પદ્ય પછી 12મો પાઠ, એક પદ્ય એક ગદ્ય એ રીતે આપણે ક્રમમાં જ આવશે। અને તમારે પણ ચોપડામાં બે વિભાગ પડવાની કોઈ જરૂર નથી, પહેલું પદ્ય લખાઈ ગયું અનુવાદ પૂર્ણ થઈ ગયું, સ્વાધ્યાય લખવાનું નથી, સ્વાધ્યાય તો આપણે તૈયાર કરી દેવાનું છે, એ તો સમજવાનું છે। એટલે હવે પદ્ય જે પૂરું થયું પછી તરત જ આપણે ગદ્ય 11 નો ક્રમ આપી, ક્રમ તમારે આવશે 1 11 2 12। તો આપણે હવે આગળ શરૂઆત કરી દઈએ 11માં 12ની। 11માં 12માં જે શીર્ષક આપેલું છે માનું નામ પૃથ્વીચરિતમ, પૃથ્વીનું ચરિત્ર, પૃથ્વી રાજાનું ચરિત્રનું અહીંયા વર્ણન થયેલું છે। એટલે પહેલા આપણે પ્રસ્તાવના સમજી લઈએ, પ્રસ્તાવના દ્વારા પાઠમાં જે શીર્ષક પૃથ્વીચરિતમ આપેલું છે એ સમજાઈ જશે। તો પાઠ્યપુસ્તકમાં પાઠ 11 પૃથ્વીચરિતમ એમાં પ્રસ્તાવનામાં સૌ પ્રથમ પહેલા ધ્યાન આપો, પછી આપણે એનો અનુવાદ સમજીએ। પાઠ શું કહેવામાં આવે છે, જે અહીંયા પાઠ શેમાંથી સંપાદિત કરવામાં આવ્યો છે એ પ્રસ્તાવનામાં પહેલા આપણે જોવું પડે, સમજવું પડે। તો સૌ પ્રથમ પહેલા જોઈએ, વ્યાસની રચના મનાતા 18 પુરાણો સંસ્કૃત સાહિત્યમાં વિશિષ્ટ સ્થાન છે। એટલે તમને ખ્યાલ છે ને ભાગવત પુરાણ, મહાભારત, રામાયણ આ વિશ્વ પ્રસિદ્ધ ગ્રંથો છે। મહાભારતની રચના કરનારે વેદવ્યાસ અને એ જ વેદવ્યાસે 18 પુરાણોની રચના કરેલી છે, જેમણે સંહિતાઓ એટલે કે મંત્રોનો જે સંગ્રહ છે અને એ મંત્રનો સંગ્રહ જે વેદવ્યાસ મુનિ એ આ બધાને વિભાજન કરીને 4 વેદોમાં એને વહેંચ્યા છે, ઋગ્વેદ, યજુર્વેદ, સામવેદ અને અથર્વવેદમાં। અને ચારેય વેદોમાં જેમ એનું વર્ગીકરણ કરેલું એને વિભાગ પાડેલા છે એ વેદવ્યાસ મુનિ, એટલા માટે એમને વેદવ્યાસ મુનિ એવું કહેવાય છે। અને એમને જ એમના પોતાના વિચારોથી, કેમ કે આ એક પ્રશિષ્ટ સાહિત્ય છે એટલે વેદવ્યાસ મુનિએ એમના અંદરથી વૈદિક સાહિત્યમાં ઈશ્વર પાસે જે વિચારો પ્રાપ્ત થાય એ જ વિચારો ઋષિ મુનિ આપ્યા છે, એમની અંદરથી નહીં ઈશ્વર દ્વારા અંદર એમને પ્રકાશ થયો અને એ જ વિચારો મૂકી દીધા। જ્યારે વેદવ્યાસ મુનિએ જે 4 વેદનો અભ્યાસ કરેલો છે અને એ પ્રમાણે હવે એમને અંદરથી જે વિચારો રજૂ થયા છે એ જ મહાભારત અને એ પ્રમાણે 18 પુરાણ। પુરાણ એટલે જૂનું, જે પ્રાચીન છે, જે પુરાણોમાં 18 પુરાણમાં નારદ પુરાણ,
विष्णु पुराण, भागवत पुराण, शिव पुराण एवं अनेक पुराणों में प्राचीन आ सृष्टि की जो रचना थी એના પ્રલય થાય છે, ફરીથી પાછી તેની ઉત્પત્તિ થાય છે, અને એમાં એમાં જે પણ મહાન પુરુષો બની ગયા એનો ઉલ્લેખ છે. પુરાણ એટલે જૂનું, ટૂંકમાં આપણે સમજીએ પુરાણ એટલે જૂનું, અને એમાં જે ઉદ્દેશ કે જે પણ સાર આપેલો છે અને એના દ્વારા મનુષ્યને એ જૂનું પ્રાચીન પુરાણ પ્રમાણે મનુષ્યને અત્યારે હાલમાં વર્તમાનમાં આપણે એમને કઈક સમજાઈ શકીએ. અને સૌથી વધારે જો પ્રાચીન પુરાણ તરીકે કહેવાતું હોય ને તો ભાગવત પુરાણ. ભાગવત પુરાણમાં કોની વાત કરેલી છે? કૃષ્ણની વાત કરેલી છે, કૃષ્ણનું ચરિત્ર ત્યાં આપેલું છે. હવે આપણે પહેલા જોઈ લઈએ કે જે પુરાણની રચના કરનાર વેદ વ્યાસ, એ વેદ વ્યાસનું પૂર્ણ નામ શું ગણાય છે? કૃષ્ણ દ્રેપાયણ વેદ વ્યાસ આ એમનું પૂરું નામ છે. એમને મહાભારતની રચના કરેલી છે, 18 પુરાણોની રચના પણ વેદ વ્યાસ મુનિએ કરેલી છે. હવે આગળ જોઈએ તો પુરાણનું સંસ્કૃતમાં વિશિષ્ટ એનું મહત્વ એનું સ્થાન રહ્યું છે. પુરાણનું વિશેષ લક્ષણ આપતા જણાવ્યું છે કે એક પુરાણનું સરસ એનું લક્ષણ આપ્યું છે, એને પણ આપણે પરીક્ષા માટે યાદ રાખવાનું કે પુરાણનું લક્ષણ શું. તો એ લક્ષણ અહીંયા આપણે પેલા સંસ્કૃતમાં આપેલું છે, પુરાણમ પંચ લક્ષણમ. પુરાણમાં પાંચ લક્ષણો આપેલા છે, એ પાંચ લક્ષણને હવે આપણે ક્રમ પ્રમાણે સમજીએ. સૌપ્રથમ પેલા સર્ગ, પછી પ્રતિસર્ગ, એના પછી વંશ, મનવંતર અને છેલ્લે વંશાનું ચરિત્ર. પુરાણમાં પાંચ લક્ષણ આપેલા છે, જે જે 18 પુરાણોમાં જેનો ઉલ્લેખ થયેલો છે, શિવનો, બ્રહ્માનો, વિષ્ણુનો, કે જે જે એમને અવતાર ધારણ કરેલા છે, અથવા હિન્દુ ધર્મ પ્રમાણેના જે નિયમો છે આપણા જીવનમાં, જે આપણે ધાર્મિક ક્રિયાઓ કરીએ છીએ, ધાર્મિક વિધિઓ કરીએ છીએ, મૂળ તો વેદમાં જ છે, પણ એમાંથી કંઈ કે પહેલા જે રાજા થઈ ગયો, પહેલા એક મહાપુરુષ થઈ ગયા, એમનો ઉલ્લેખ આપેલો છે પુરાણમાં. શિવનો કે વિષ્ણુ ભગવાનનો, બ્રહ્માજીનો, આ દરેકનો પુરાણમાં કંઈક ને કંઈક જે રીતે એમનો ઉલ્લેખ આપેલો છે એને આપણે હવે સમજવાનું છે. તો સૌપ્રથમ પહેલા આપણે જોઈએ કે પાંચ લક્ષણો પુરાણના જે આપેલા છે એમાં સર્ગ એટલે સૃષ્ટિની ઉત્પત્તિનું વર્ણન. સર્ગ એટલે સૃષ્ટિની ઉત્પત્તિનું વર્ણન કરેલું છે. જ્યારે જ્યારે સૃષ્ટિની જે રચના થઈ છે, સૃષ્ટિની જે આ ઉત્પત્તિ થઈ છે તેનું વર્ણન પુરાણમાં આપેલું છે. પછી પ્રતિસર્ગ એટલે સૃષ્ટિનો પ્રલય થયો છે, સૃષ્ટિનો નાશ થયો છે, વિનાશ થયો છે, એનું વર્ણન. પ્રતિસર્ગ એટલે કે સૃષ્ટિનો જે વિનાશ થયો, જે પ્રલય થયો, એનું વર્ણન પુરાણમાં આપેલું છે. ત્રીજી બાબત જોઈએ વંશ. સૂર્યવંશ અને ચંદ્રવંશ, સૂર્યવંશમાં જે જે રાજાઓ થઈ ગયા એમના નામોની યાદી, અને ચંદ્રવંશના માં જે થઈ ગયેલા જે રાજાઓ એની યાદી, એનું વર્ણન પુરાણમાં આપેલું છે. આ બે વંશ, સૂર્યવંશ અને ચંદ્રવંશ. હવે આગળ શબ્દ જોઈએ મનવંતર. શબ્દ જોઈએ એટલે મનો અંતર, એક મનો અને બીજા મનનું વચ્ચેનો એક સમયગાળો. એક મનો અને બીજા મનો વચ્ચેનો જે સમયગાળામાં જે પણ ઘટનાઓ બની ગઈ છે એનો વર્ણન પુરાણમાં આપેલો છે. વંશાનું ચરિત્ર, જે સૂર્ય વંશ કે ચંદ્ર વંશમાં જે જે રાજાઓ થઈ ગઈ એની જે યાદી આપે છે નામની, એ જે રાજાઓએ જે જે પરાક્રમ કર્યા છે, જે જે રાજાઓએ જે પોતાના જીવનમાં જે પોતાનું જે કર્મ હોય કે જે પણ
एक सारा राजा हता अथवा एमने राम पोते राजा हता ने क्षत्रिय राम जे राजा हता प्रजा माटे एमने केटलो एमने विचार्यो छे કે પ્રજા માટે પ્રજા સુખી રહી શકે એના માટે એના પરિવારનો પણ વિચારેલો નથી રાજાની શું ફરજ હોય છે એવા એવા તો અનેક રાજાઓનો ઉલ્લેખ પુરાણમાં જોવા મળે છે તો અહીંયા વંશાંચરિતમાં જે જે વંશમાં જેના કેટલાક પરાક્રમી રાજાઓનું ચરિત્ર જેમાં આપણે જોઈએ પૃથ્વી ચરિત્ર તો પૃથ્વી રાજાનું ચરિત્રનું વર્ણન પુરાણમાં થયેલું છે વંશાનો ચરિત્ર એ પહેલા એક શબ્દ આપણે મન મંત્ર એટલે મારા મને પહેલા એક સમજાવો કે મન મંત્ર એટલે તમને હજુ પણ એક ખ્યાલ નહીં હોય કે જે આપણે સૃષ્ટિની જે ઉત્પત્તિ થાય છે પછી એનો નાશ થાય છે તો ઉત્પત્તિ થાય છે નાશ થાય છે એટલે એકવાર આ સૃષ્ટિની રચના થઈ અને પછી હવે એનો વિનાશ થઈ જવાનો છે કેવું નથી પ્રલય થાય છે પાછી ફરીથી સૃષ્ટિ રચના થાય છે આવું 14 વાર થાય છે અને આ જે આપણે અત્યારે હાલમાં જે છે ને આપણે આમ જોવા જઈએ ને તો 28 નો યુગ ચાલે છે અત્યારે કઈ રીતે સમજાવું કેમ કે આપણે જે અત્યારે હાલમાં એની 7મા વનમાં છે અત્યારે હાલમાં આપણે આ 7મા વનના આપણે વંશજો છીએ આપણે પુત્રો 7મા વંશના છીએ એટલે 7મા જે મનુ બની ગયા તો 7મો મનુ કોણ છે આ 7મા મનુની વાત કરું તો 7મો મનુ કોણ છે આપણે તો વેવત સુવત આ પહેલો રાજા 7મા મનુમાં પહેલો વેવત સુવત મનુ એ આપણા આ પૃથ્વી પરનો રાજા અને એના જે પુત્ર પછી એના પુત્ર એના પુત્ર એના પુત્ર એમ કરતા કરતા આ સૃષ્ટિ આ કે આ મનુષ્ય બધા આપણે માત્ર એક જ છીએ મનુ માંથી આપણે બધા માનવો કહેવાય છે પછી ભલે આપણે વિભાજન કર્યું કે ભાઈ આ મારું છે ના તારું છે મૂન તું આ બધું ખોટું છે બધા માનવે હળી મળીને આપણો આખી આ પૃથ્વી આપણો એક પરિવાર જ છે એ જ ભાવના આપણે અંદરથી એ રાખવાની હોય છે તો મન મંત્રમાં એક મન એટલે પહેલા મનથી બીજા મન બીજા મનથી ત્રીજા મન ની વચ્ચે જે જે ઘટના બની ગઈ હોય પહેલા મન તો પહેલા મનમાં ચાર યુગ સત્યયુગ ત્રેતાયુગ દ્વાપરયુગ અને કળિયુગ પછી પાછો પૃથ્વીનો નાશ થાય ફરીથી પાછો બીજો મન એટલે જે વ્યાસ મુનિ હોય ને એ બધામાં પાછો ફરીથી વ્યાસ મુનિ પછી આ દેવો ચાર વેદો એ તો એમનામાં જ હોય એમ આ સાતમો મન અત્યારે આપણે ચાલે એમાં આપણે વિવત્સવત મનના આપણે પુત્રો છે એમાં આ છેલ્લો યુગ રહ્યો હવે આ આ મનમાં અને આ ગણતરી કરો છો 28 નો યુગ થાય દરેક મનમાં ચાર યુગ હોય આ 28 નો કળિયુગ અત્યારે હજુ શરૂઆત થઈ છે કેમ કે હજુ કળિયુગનો ઘણો સમય બાકી છે અમુક વર્ષ 4 લાખ વર્ષ લગભગ કળિયુગમાં આવે એમાંથી 5000 વર્ષ હજુ પૂર્ણ થયા નથી એટલે આ જ કળિયુગની શરૂઆત છે હજુ ઘણો સમય બાકી એમ કોઈ પ્રલય થવાનો નથી સમય આવે એ પ્રમાણેનો પ્રલય થાય પાછી એની ઉત્પત્તિ થાય એ જ બ્રહ્મદેવ કે જે આપણા આ સૃષ્ટિના સર્જનહાર છે શંકર ભગવાન ત્યાં જે વિનાશ કરનાર છે એટલે બ્રહ્મ વિષ્ણુ શંકર આ ત્રણે ત્રણ આપણા જે દેવ ગણાય છે જે આપણા રક્ષા કરનાર છે તો એ મનમાં હવે અહીંયા જે આપણે પાઠમાં પૃથ્વી ચરિત્રની જે વાત કરવાની છે આપણે એવું પછી સમજાવો કેમ કે પૃથ્વી ચરિત્ર જે પૃથ્વી રાજાની વાત થઈ ને પહેલા મનમાં આવે આપણે હાલ 7મા મનમાં પણ આ જે વાત થઈ ને અહીંયા જે પૃથ્વી ચરિત્રનું વર્ણન થયું છે ને એ પહેલા મનમાં સૌપ્રથમ પહેલો આ પૃથ્વી પણ સૌપ્રથમ પહેલો સમ્રાટ પહેલો રાજા એના વંશમાં પૃથ્વી રાજા બની ગયો છે એટલે વર્ણ આપણે સમજવાનું છે તો આ સમજી ગયા પાંચ લક્ષણો પુરાણ પ્રમાણે પુરાણની રચના દિવ્યાસ મુનિ કરેલી છે પુરાણમાં પાંચ લક્ષણ આપેલા છે એટલે કે એમાં ઉત્પત્તિ એનો પ્રલય સૂર્યવંશ ચંદ્રવંશ અન્ય રાજાઓની નામની યાદી એક મનુ અને બીજા મનુ વચ્ચે જે પણ ઘટના બની ગઈ જે સમયગાળામાં જે ઘટના થઈ હોય એનું વર્ણન અને જે તે રાજાઓના પરાક્રમની વાત એમના જીવન
ચરિત્ર વિશેનું ત્યાં વર્ણન પુરાણમાં આપેલું છે. આગળ જોઈએ બીજો પ્રશ્ન. ભારતીય પ્રાચીન પરંપરાઓ અને ઇતિહાસની જાણકારી માટે પુરાણ સાહિત્યનો અભ્યાસ જરૂરી છે, આવશ્યક છે. આપણી પ્રાચીન પરંપરા શું હતી, ઇતિહાસ શું હતો એને સમજવો હોય તો પુરાણ સાહિત્યનો અભ્યાસ કરવો જરૂરી છે. સામાન્ય જનમાનસ પુરાણનો સ્વાધ્યાય કરીને તેમાં વર્ણિત મહાનુભાવોના જીવનને જાણી શકે છે. પુરાણનો આપણે અભ્યાસ કરીએ તો એમાં જે જે મહાન વ્યક્તિનું જે વર્ણન થયેલું છે એને આપણે જાણી શકીએ, જીવનમાં ઉતારી શકીએ કે આ વિચારો આપણે લેવા જેવા, સમજવા જેવા. મનુષ્ય આપણું જીવન કેવું હોય તે પોતાનું જીવન બનાવવાની અને તે પ્રમાણે જીવવાની પ્રેરણા પ્રાપ્ત કરેલા. પુરાણ એટલે જૂનો, ટૂંકમાં આપણો ધર્મ રહે. આપણા જીવનમાં મનુષ્ય જીવનમાં આપણે શું કર્મ કરવું જોઈએ, આ એક જીવન જીવવા માટેની જો પ્રેરણા પ્રાપ્ત કરાવતો કોઈ ગ્રંથ હોય, સાહિત્ય હોય, તો એ પુરાણ, જે વેદવ્યાસ મુનિએ લખેલું છે. અને એ વેદવ્યાસ મુનિએ લખેલા મહાભારતને પંચમ વેદ કહેવાય અને પુરાણને પંચમ વેદ કહેવાય. ચાર વેદ તો છે, તો પાંચમા વેદ તરીકે પણ પુરાણની ગણતરી કરી શકાય. મહાભારતની ગણતરી પણ પાંચમા વેદ તરીકે કરી શકાય, ઘણું મહત્વ છે. હવે પાઠ પૃથુચરિતમ શેમાંથી લીધેલો છે, કેમ કે 18 પુરાણ છે. એ 18 પુરાણમાં કયા પુરાણમાંથી અહીંયા પાઠ સંપાદિત કરવામાં આવ્યો છે એને સમજી. તો પેલો વાક્ય નોંધ કરજો, પ્રશ્નનો શરૂઆતમાં વ્યાસની રચના મનાતા એ વાક્ય પણ નોંધ કરજો. પછી જે પાંચ લક્ષણ છે એ પ્રમાણે જે નામ આપેલા છે ત્યાં પણ નોંધ કરજો, સર પ્રતિસર એનો અર્થ સમજવાનો. અને ત્રીજા પત્રમાં પેલો વાક્ય ખાસ નોંધ કર્યો કે જે આપણા પાઠ એમાંથી સંપાદિત કરેલો છે. એમાંથી મત્સ્ય પુરાણમાં આવતા પૃથુચરિતના આધારે આ પાઠ સંપાદિત કર્યો છે. એમાંથી મત્સ્ય પુરાણમાંથી વિષ્ણુ ભગવાને જે મત્સ્ય માછલીનો અવતાર ધારણ કરેલો અને એમાં અનેક રાજાઓનું જે વર્ણન થયેલું છે એમાં એક પૃથુ રાજા આવે એનો વર્ણન આપણે અહીંયા સમજવાનું છે. અને એ એક રૂપક પ્રમાણે સમજવાનું છે. પુરાણમાં એક મત્સ્ય પુરાણમાં મત્સ્ય અવતાર જે ધારણ કર્યો તો એવું કહેવાય છે કે પાણીથી વિનાશ થવાનો, પ્રલય થવાનો. તો એ વખત જે પ્રલય થવાનો હતો ત્યારે આ બધું પાણીથી બધું ડૂબી જવાનું હતું. એટલે વિષ્ણુ ભગવાન માછલીના અવતાર ધારણ કરીને જળ ઉપર ત્યાં આવી ગયા. ઋષિ મુનિઓ જીવજંતુ જે જે ચાર વેદ છે અમુક જે રહેવા જોઈએ કાયમ માટે, પછી આગળના મનમાં એને ફરીથી પાછા લઈ જવાના છે. એટલે એ પ્રમાણેની રક્ષા કરી, એટલે માછલીના અવતાર ધારણ. અથવા બીજો પણ એવો અર્થ કહેવાય છે કે એક રાક્ષસ ચારે વેદને ત્યાં લઈ ગયો અને પાણીમાં અંદર જઈને, સમુદ્રમાં અંદર જઈને સંતાઈ ગયો, ત્યારે પણ વિષ્ણુ ભગવાને માછલીનો અવતાર ધારણ કરી એ ચાર વેદનું રક્ષણ કરેલું. આવો અલગ અલગ અર્થ લેવામાં ઉલ્લેખ કરેલો છે. એટલે આપણે આ રીતે સમજવાનું મત્સ્ય પુરાણમાં એક પૃથ્વી તરીકે વર્ણન આપણે અત્યારે આ પાઠમાં સમજીએ. પુરાણમાં ભૂમિનું દોહન કરીને અન્નની પ્રાપ્તિનો સર્વપ્રથમ ઉપક્રમ કરનાર રાજા તરીકે પૃથ્વીનો નિર્દેશ છે. આમાં કે ખાસ નું સૌપ્રથમ આ ખેતી, આ ધરતી પર ખેતી કરનાર પહેલો ખેડૂત કહેવાય, કેમ કે પહેલા મનમાં થઈ ગયેલો હોય. અને આ ધરતી પર ખેડાણ કરી જેને અન્નની ઉત્પત્તિ કરે એમાં પહેલો રાજા પૃથુ રાજા કહેવાય. એટલે સૌપ્રથમ ઉપક્રમ કરનાર રાજા તરીકે પૃથુનો નિર્દેશ છે. ભૂમિનું દોહન એટલે કૃષિ કર્મ, અને કૃષિ કર્મના પુરુષકર્તા તરીકે પુરાણોએ જે તે રીતે પૃથુચરિતનું વર્ણન કર્યું છે તેનો મર્મ સમજવા જેવો છે. અહીં ભૂમિને ગાયના રૂપે અને પૃથુને દોહનારના રૂપે વર્ણવામાં આવ્યા છે. આ દોહન ક્રિયાની પાછળ રહેલો આશય પ્રસ્તુત પાઠના કેન્દ્રમાં રહેલો છે. હું પાઠમાં તમને સમજાવીશ કઈ રીતે દોહનાર તરીકે, કઈ ત્યાં એ ધરતીને ગાય તરીકે, કેમ કે અહીંયા એક રૂપ પ્રમાણે આપણે સમજવાનું. રૂપક પ્રમાણ કહીએ તો ખાલી તમે યાદ કરાવો, સિંહ અવલોકન ન્યાય પ્રમાણે મારે તમને વારંવાર થોડુંક યાદ કરાવવું પડશે.
સિંહા લગ્ન ન્યાય પ્રમાણે પાછું વળ્યો એટલે જો તો તમને એક ઉરંદસમાં આવતો પાઠ યાદ કરાવું કે કાષ્ટખંડ તો કાષ્ટખંડમાં જે માણસ માટે માણસને પોતાના જીવનમાં ચાર વિઘ્નો આવે છે જો એને સંસારમાં સુખી થવું હોય તો આ ચાર વિઘ્નોથી એને પોતાની રક્ષા કરવી જોઈએ લાકડાના ટુકડાનો રૂપક એમાં આપેલો હતો પણ લાકડાના ટુકડાને જે સમુદ્ર સુધીને જવાનું છે જે ચાર વિઘ્નો આવે છે એના ઉપરથી એ રૂપક પરથી માણસ માટે એમાં સમજાવવામાં આવ્યું છે એમ અહીંયા દોહનાર કે ગાય એની જે વાત કરી છે એ રૂપક પ્રમાણે કલ્પના નહીં ક્યાં ગાય જ છે જો તમને અનંતાનો સમજાય છે ને એટલે એમાં રૂપક આવશે ઉત્પ્રેક્ષા આવશે કે સરખામણી કરવી પણ અહીંયા જે વાત કરી આપણે રૂપક પ્રમાણ કે ધોરણ દસમાં એક પાઠ આવતો એટલે તમને ખ્યાલ આવશે કે લાકડાના ટુકડાને ચાર વિઘ્નો આવે એમ માણસના જીવનમાં ચાર વિઘ્નો આવે કિનારા પરનું જોડાણ એટલે માણસ માટે ઊંઘ નિંદ્રા ખાવ આહાર નિંદ્રા ભય આ બધામાં જોડાયેલા રહેવું તો એ એનો મોટો વિઘ્ન છે કે બીજું વિઘ્ન કે પાણીમાં ત્યાં અતિશય ભાર આવે તો ડૂબી જાય એમ માણસને જો જીવનમાં વ્યવહાર વધારે પડતો કરે જરૂરી છે વ્યવહાર પણ વધારે કરે તો માણસ ડૂબી જાય ત્રીજું જે છે વમણમાં પડવું લાકડા ટુકડો વમણમાં પડી જાય બહાર ન આવી શકે એમ માણસ જો વ્યસનોમાં પડી જાય તે બહાર ન આવી શકે લાકડા ટુકડો પરિવાર લાકડા ટુકડો જ્યારે એ નદીના પાણીથી બહાર વિખૂટો પડે ને માણસ પરિવારથી વિખૂટો પડે તો એ સાચા સંસારમાં સુખી સુખને પ્રાપ્ત કરવો છે ને એ પ્રાપ્ત થતું નથી જો સાચું સુખ સંસારમાં પ્રાપ્ત કરવું હોય તો ચાર વિઘ્નોથી દૂર રહેવું જોઈએ એ લાકડાના એટલે કે કાષ્ટખંડ લાકડાના ટુકડા પરથી એક ગુરુ શિષ્યને સમજાવે આ રીતનું રૂપક આપે એમ આપણે એક રૂપક આપેલું છે કે પૃથ્વીએ ખેતી કામ કરીને અન્નની પ્રાપ્તિ કરી એટલે કે દોહીને એટલે કે ગાયને દોહવાની ક્રિયાથી દૂધની પ્રાપ્તિ કરી એવો એક રૂપક આપણે અહીંયા સમજવાનું ચલો હવે અહીંયા પ્રસ્તાવનામાં આપેલું જે પ્રમાણે પુરાણ પુરાણનું મહત્વ સમજી ગયા અને એ 18 પુરાણોમાંથી મત્સ્ય પુરાણમાં પૃથ્વી ચરિત્રનું જે વર્ણન થયું છે એને આપણે અહીંયા સમજવાનું છે પૃથ્વી ચરિત્રમાં જે જે એના વંશમાં જે રાજાઓ થઈ ગયા છે એનો પણ ઉલ્લેખ પાઠ સમજાવો એટલે હું ત્યાં ઉલ્લેખ એનો કરીશ કે પહેલા જ મનુમાં જે સૌપ્રથમ પહેલો સમ્રાટ એના વંશમાં આ પૃથ્વી રાજા બની ગયો છે તો એના જીવન વિશેનું વર્ણન આપણે પહેલા બે ફકરામાં જોઈ લઈએ પછી બે ફકરા પછી આવશે એમાં પુરાણનું જે વર્ણન જે પૃથ્વીનું જીવનનું જે વર્ણન કર્યું એમાં સંદેશને પ્રાપ્ત કરવાનો છે ત્રીજા અને ચોથામાં આ રૂપકમાં શું સંદેશ પ્રાપ્ત થાય છે એને સમજવાનો અને અંતમાં આપણે આ ધરતીની રક્ષા કરવી જોઈએ જો રક્ષા ધરતીની આપણે નહીં કરીએ તો ચોક્કસ આ બધું નાશ પામે છે ધરતીમાંથી જ્યારે આપણે જે ખેતી કામ કરીએ કે કંઈ પણ આપણે એમાંથી જ લઈએ છીએ બધું અને આપણે એનું જ નુકસાન કરીએ છીએ તો એક સમય એવો આવશે કે બધું નાશ પામે છે અને ખાવાનું પણ કંઈ નહીં મળે તો આપણે હંમેશા ધરતીની રક્ષા કરવી જોઈએ એવો પણ એક છેલ્લે ત્યાં બે શ્લોક આપેલા જેનાથી આપણને એક સારા વિચારો પણ આપેલા છે ચલો અહીંયા પાઠના અનુવાદ માટે મેં તમને અગાઉ કહ્યું કે જ્યારે જ્યારે કોઈ પણ પાઠ પૂરો થાય તો આપણે આગળ જો પહેલો પાઠ પૂરો થયો તો 11મો પાઠ લઈશું 11મો પાઠ પૂરો થઈ જાય એટલે બીજું પદ્ય લઈશ તો જ્યારે પણ પાઠ પૂરો થાય એટલે આગળના પાઠના જે શબ્દાર્થ હોય એને એકવાર વાંચી લેવા એટલે પાઠના અનુવાદમાં જે પણ અઘરો શબ્દ છે તમને સમજાશે ઝડપથી સમજાઈ જશે તો 11મો પાઠમાં આપણે જે શબ્દો તમે જોયા હશે એકવાર વાંચેલા હશે ન વાંચેલા તો એક વાર પહેલા એને વાંચી લઈએ 10 મિનિટ અને પછી આ વિડીયોમાંથી તમે જે જોઈ અનુવાદ તૈયાર કરો શબ્દાર્થમાં જે કામુસમાં આવે ને એમાં એક વ્યાકરણનો ઉલ્લેખ હોય છે કે આ સમાસમાં શબ્દ છે આમાં વિભક્તિ છે આમાં ક્રિયાપદ કે વર્તમાન કાળ કે ભૂતકાળ નું આ ક્રિયાપદ છે લખાઈ માત્ર સમજવા માટે અને શબ્દનો એનો ગુજરાતીનો અર્થ શું થાય એને સમજવા ચલો હવે પાઠમાં અનુવાદ માટે તૈયાર તમે
પાઠ્યપુસ્તકમાં સંસ્કૃત શબ્દોમાં ધ્યાન આપજો, હું અનુવાદ એક એક શબ્દનો તમને સમજાવું છું. તો સૌપ્રથમ પહેલા આપણે જોઈએ શરૂઆતમાં એના વંશની વાત કરી લઈએ. કોણ? પૃથ્વીરાજના આગળના વંશમાં જે રાજા બની ગયા એની, એટલે એના પિતા, એના પિતા, એના પિતા એનો ઉલ્લેખ છે. સ્વયંભુવસ્ય મનોહો વંશે અંગ નામક રાજા અભવત સદયાલુ ધર્મનિરતઃ ચ આસીત તસ્ય વીર નામક પુત્ર સંભવત. સ્વયંભુવસ્ય મનો, સૃષ્ટિ વિભક્તિનો ઉપયોગ થાય મનો નો મૂળ શબ્દ થાય મન. સ્વયંભુવ નામના મનુના વંશે, વંશમાં અંગ નામક, અંગ નામ રાજા અભવત, રાજા થઈ ગયો. કોના વંશમાં? સ્વયંભુવસ્ય મનો એટલે સ્વયંભુવ નામના મનુના વંશમાં. સ્વયંભુવ એટલે આ પૃથ્વીનો પહેલો સમ્રાટ, પહેલો મનુ. આપણે 14 મનુ છે ને, જે તે સાતમો વ્યવસ્થિત મનુ ને આપણે પુત્રો છે એમ પહેલો મનુ સ્વયંભુવ ગણાય. એ પહેલા મનુ સ્વયંભુવ નામના મનુના વંશમાં અંગ નામનો રાજા થઈ ગયો. ઉપરોક્તિમાં ઉલ્લેખ કરજો કે સ્વયંભુવ નામનો જે મનુ છે, આ વિરણાત્મક મન તમારે પૂછાય એનો ખાલી શબ્દ પૂછાય તો અર્થ આપવા માટે. તો સ્વયંભુવ મનુ, સ્વયંભુ નામના મનુ બ્રહ્માનો પહેલો પુત્ર છે અને એ બ્રહ્માનો પ્રથમ પુત્ર હોવાથી આ પૃથ્વી પરનો પહેલો સમ્રાટ છે, જેની પત્નીનું નામ, એટલે સ્વયંભુવ મનુની પહેલીની પત્નીનું નામ શતરૂપા. ઈ શતરૂપાના બે પુત્રો પ્રિયવ્રત અને ઉત્તાનપાદ, પ્રિયવ્રત અને ઉત્તાનપાદ. ઈ ઉત્તાનપાદનો પુત્ર ધ્રુવ, ધ્રુવ નામનો તારો આપણે ખ્યાલ હોય કદાચની કથા સાંભળી હોય તો. તો ઈ ઉત્તાનપાદનો પુત્ર ધ્રુવ એ આ જ વંશમાં આવશે. ઈ ધ્રુવનો પુત્ર શિષ્ટિ, રિપુ, કુરુ એમાં થઈ ગયેલો અંગ રાજા અને એ અંગનો પુત્ર વેન અને એ વેનનો પુત્ર પૃથુ એ આ જ વંશમાં આવશે. સૌપ્રથમ સ્વયંભૂ વંશમાં જે મનુના વંશમાં થઈ ગયેલા અનેક રાજાઓમાં અંગ રાજા, એનો પુત્ર વેન, એનો પુત્ર પૃથુ એનું વર્ણન આપણે અહીંયા સમજવાનું છે. પછી એનો પુત્ર હોય અંતર્ધાન, એનો પુત્ર એ રાજા બની ગયો, એનો પછી પુત્ર, એટલે દરેક વંશ પ્રમાણેના રાજાઓનું વર્ણન થયેલું છે. ચલો સૌપ્રથમ પહેલા આપણે સમજી ગયા કે સ્વયંભુવ મનુના વંશમાં જે અનેક રાજાઓમાં પૃથુ નામ આવે, પૃથુ રાજા બની ગયો. સ્વયંભુવ નામના મનુના વંશમાં અંગ નામનો રાજા થઈ ગયો. સદયાલુ ધર્મ નિરત ચ આસીત, આસીત એટલે હતો, ધર્મ નિરત, ધર્મનિષ્ઠ, નિરત એટલે કે એમાં રચ્ય વચ્ચે ધર્મનું જ કાર્ય કરવાનું. કેવો હતો? દયાળુ હતો અને ધર્મનિષ્ઠ હતો. કોણ? અંગ નામનો રાજા. તે દયાળુ અને ધર્મનિષ્ઠ હતો. તસ્ય વેન નામક પુત્ર સંભવત, તસ્ય તેને, વેન નામક પુત્ર, વેન નામનો પુત્ર સંભવત થયો. કોને? અંગ નામનો જે રાજા દયાળુ અને ધર્મનિષ્ઠ હતો તેને અંગ નામનો, વેન નામનો પુત્ર થયો. સ ક્રૂરઃ અધર્મ નિરત ચ આસીત, સ તે કોણ? વેન નામનો જે પુત્ર હતો તે ક્રૂર, નિર્દય, કોઈ પ્રકારની દયાળુ નહીં. પિતા દયાળુ હતા પણ પુત્ર દયાળુ ન હતો, ક્રૂર. અધર્મનિરત ચ આસીત, અધર્મ, ધર્મનિષ્ઠ ન હતો. અધર્મ એટલે ધર્મ વિનાનો હતો, એટલે અધર્મમાં રત, રચ્યો પચ્યો રહેનાર આસીત હતો. તેને એટલે વેને, હવે વેનનું આપણે સાંભળવાનું છે. તેને યજ્ઞ દાન આદિની સત્કર્માણી નિષેધાની, તેને, તેણે એટલે કે વેન નામના રાજા
નામનો રાજા સારો હતો, દીવા પાછળ અંધારું હતું. પછી એ અંધારામાં પાછો દેજ ફરીથી પાછો પ્રકાશિત થશે, એટલે કે પૃથ્વી રાજા એ પસારો હતો, એ પિતામહ જેવો હતો, દાદા જેવો હતો. અહીંયા પુત્ર ક્રૂર હતો, અધર્મ રચ્યો વચ્ચે રહેનાર હતો. તેણે યજ્ઞ દાન આદિ યજ્ઞ દાન વગેરે સત્કર્માણ સત્કર્મનો નિષેધાની નિષેધ કર્યો હતો, મનાઈ કરી હતી. કોઈ યજ્ઞ ના થવો જોઈએ, કોઈ દાન ના થવું જોઈએ, યજ્ઞ દાન વગેરે સત્કર્મ જે સારા કર્મ કરતા હોય ને એ બંધ કરાય, ખરાબ કર્મ ત્યાં જે કરો એ કરો, સારા કર્મ નહીં. સજ્જન માણસ કોઈ સારું સાચું કોઈ કામ કરે તો એ અટકાવી દેવા. આવો એ રાજા હતો, તેણે યજ્ઞ દાન વગેરે સત્કર્મનો નિષેધ કર્યો. દુર્જન સત્કારિતા, દુર્જનોને સત્કારિતા એટલે દુર્જનોનો સત્કાર કર્યો. સજ્જન ચતુષ્કારિતા અને સજ્જનોનો દુષ્કારિતા એટલે સજ્જનોને અપમાનિત કર્યા. વિચાર કરો, રાજા સારો હોય ને તો સજ્જન માણસોની સંખ્યા ભેગી કરે, સારા વ્યક્તિ જેટલા ભેગા થાય ને એટલું સારું, ખરાબ માણસોની સંખ્યા ભેગી કરીને શું કરવાનું, ખરાબ પ્રવૃત્તિ જ કરાવવાની ને. પણ આ બેન નામનો રાજાના વિચારો જ ખરાબ હતા, નિર્દય હતો, ધર્મ માનવાનો ન હતો, યજ્ઞ થતા તો બંધ કરાવવાના, દાનની પ્રવૃત્તિ બંધ કરી દીધી. દુર્જન માણસ હોય તેનો સત્કાર કરતો અને સજ્જન માણસ હોય તેનો અપમાન કરતો, એને એને કાઢી મૂકતો ત્યાંથી. હવે આગળ ફલત, સમય પૂર્ણ થઈ જાય પછી એનું કંઈક પરિણામ અલગ આવે. ફલત પરિણામ, ચૌરાદિના પ્રવૃત્તિ સર્વત્ર પ્રવર્તિતા. ચૌર આદિનામ, ચૌર એટલે ચોરી, ચોરી આદિ, ચોર વગેરે, ચોર વગેરેની પ્રવૃત્તિ સર્વત્ર પ્રવર્તિતા, બધે જ પ્રવર્તી રહી હતી. કેમ કે દુર્જનનો સત્કાર થયો પછી શું થાય, ચોરીનું પ્રમાણ વધી જાય, એટલે ચોર વગેરેની પ્રવૃત્તિ ફરી ત્યાં ચાલુ થઈ ગઈ. સજ્જનો બધા હોય તો કોઈ ચોર હિંમત ના કરે, રાજા સારો હોય ને એને દંડ ફટકારીને સજા કરે, એટલે ચોર ત્યાં. પણ આ તો રાજા તો ત્યાં એનો સત્કાર કરતો હતો, એટલે ચોર વગેરેની પ્રવૃત્તિ બધે જ પ્રવર્તી રહી હતી. સજ્જન નામ ધનમ ધાન્યમ ચ દુર્જને પરિહત્તમ, સજ્જન નામ સજ્જનોના ધન ધાન્ય, ધન અને ધાન્ય દુર્જને, બહુવચન શબ્દ દુર્જને એટલે દુર્જનો પરિહત્તમ, ચોરી લીધું હતું. સજ્જનોની પાસે જે ધન ધાન્ય જે એમની પાસે હતું એ દુર્જનોએ ત્યાં આવી બધું ચોરી લીધું, સજ્જન પાસે કંઈ જ રહેવા દીધું નહીં, દુર્જનો ત્યાં બસ ખૂટી રીતે પછી એનો ઉપયોગ કરવા લાગ્યા. યજ્ઞ કર્મ અભાવે, જો યજ્ઞ ના થાય ધરતી ઉપર, જો સાચું કર્મ ન થાય તો પછી એનો પ્રલય થાય, દુષ્કાળ પડે, ખાવાનું ના મળે, ભિક્ષા માંગવા જાય તો કઈ ના મળે, અનાજનું ઉત્પાદન જ ના થાય, એવો સમય આવી ગયો. યજ્ઞ કર્મ અભાવે એટલે યજ્ઞ કર્મના અભાવે, યજ્ઞ અને કર્મનો અભાવ એટલે યજ્ઞ બંધ કરાયા, સારા કર્મ ત્યાં બંધ કરાય, યજ્ઞનું જે કર્મ થતું એ અટકાઈ ગયું, તો યજ્ઞ કર્મના અભાવે શું થયું, દુર્ભિક્ષ પ્રાવર્ત. દુર્ભિક્ષ એક ઋણાત્મક શબ્દ માટે યાદ રાખજો, દુર્ભિક્ષ ખરાબ ભિક્ષા, દુર એટલે ખરાબ, ભિક્ષ ભિક્ષા, જો દુર્ભિક્ષ એટલે દુષ્કાળ. દુષ્કાળ કોને કહેવાય કે જે વર્ષે વરસાદ ન પડે એને આપણે દુષ્કાળ કહીએ. જો વરસાદ ન પડે તો અન્નનું ઉત્પાદન ન થાય, અન્નનું ઉત્પાદન ન થાય તો ભિક્ષા ન મળે, ભિક્ષા ન મળે તો માણસ અનાજથી ત્યાં પીડાઈ જાય, એને દુર્ભિક્ષ કહેવાય કે જે સમય વરસાદ ન પડે એ સમયે ભિક્ષામાં અન્ન પણ મળતું નથી, ભિક્ષા ન મળે એવો સમય આવે, વિપરીત એવો ખરાબ સમય આવીને ઊભો રહે. કેમ કે આવો રાજા હોય, યજ્ઞ થવાના જતો હોય, સારા કર્મ ના થયો તો પછી એનું પરિણામ એ જ આવે, અંતે બધો નાશ થાય.
ચલો ફરીથી એકવાર અનુવાદમાં ધ્યાન આપો પછી અનુવાદ હું લખાઈ દઉં જે રીતે તમારે અનુવાદ લખવાનો રહેશે સ્વયં ધ્રુવ નામના મનુના વંશમાં અંગ નામનો રાજા થયો તે દયાળુ અને ધર્મનિષ્ઠ હતો તેને વેણ નામનો પુત્ર થયો તે ક્રૂર અને અધર્મમાં રચ્યો પચ્યો રહેનાર હતો તેણે યજ્ઞ દાન વગેરે સત્કર્મનો નિષેધ કર્યો હતો દુર્જનોનો સત્કાર કર્યો અને સજ્જનોને અપમાનિત કર્યા હતા પરિણામે ચોર વગેરેની પ્રવૃત્તિ બધે પ્રવર્તી રહી હતી સજ્જનોના ધન અને ધાન્ય દુર્જનોએ ચોરી લીધું હતું યજ્ઞ કર્મના અભાવે દુષ્કાળ પ્રવર્ત્યો હતો ધરતી અનુવાદ ચોર વગેરે
बदेज प्रवर्ती रही थी। કોઈ સાચો
કોઈ પણ માણસ ના રહે આવો પ્રાણમાં જે પણ આપણને જાણવા મળે એટલે અત્યારે પણ થાય કે જે આવા આવા વ્યક્તિઓને કારણે આ બધું પૃથ્વીનો નાશ થાય છે આવા અનેક રોગ આવે છે એનું પાછળ આ એક આનું પરિણામ છે આપણે ભોગવવું પડે છે અને જે જે આવું કર્મ કરે છે ખરાબ ખોટું કામ કરે છે એને ભોગવવું પડે છે તો હવે વાત કરીએ આગળ તો આ ખરાબ પરિસ્થિતિમાં પ્રજાના રક્ષણ માટે ઋષિઓ પ્રવૃત્ત થયા તેમણે વેનને દંડિતહ મારિત કર્મણી ભૂતકૃતમ પ્રમાણે દંડિત દંડ કર્યો મારિતશ્ચ અને મારી નાખ્યો તદંતરમ ત્યાર પછી ઋષ્ય ઋષિઓએ તસ્ય પૃથુ નામકમ પુત્રમ તસ્ય એટલે વેનનો પુત્ર તસ્ય તેનો પૃથુ નામકમ પુત્રમ પૃથુ નામના પુત્રને રાજ્યાસને પ્રસ્થાપિતવંતઃ રાજ્યાસને રાજગાદી પર પ્રસ્થાપિતવંતઃ તમારે ધોરણ 10 માં કૃદંત આવતા એમાં પ્રસ્થાપિત તવંતઃ તવંતઃ કર્તરી ભૂત કૃદંત તમારે કર્તરી ભૂત કૃદંતમાં તમે સમજી ગયા તેનો પ્રત્યય છે તવત ઈ તવત પ્રમાણે લઈએ તો પુલ્લિંગમાં શું થાય તવાન અને તવંત તવાન એક વચન છે કર્તરી ભૂત કૃદંતમાં કર્તાને આધારિત જે પદ આપેલું હોય છે તો એ પ્રમાણે અહીંયા પ્રસ્થાપિતવાન એટલે બેસાડ્યો કોને બેસાડ્યો તો ઋષિઓએ બેસાડ્યો એટલે કર્તા છે ક્રિયાને કરનાર છે તો કર્તરી ભૂત કૃદંત પ્રમાણે તવંત બહુવચન છે કેમ કે એક ઋષિએ નથી બેસાડ્યો અનેક ઋષિઓએ બહુવચન ઋષિઓએ પૃથુ નામના પુત્રને રાજગાદી પર બેસાડ્યો હવે એ પૃથુ કેવો રાજા હતો પૃથુના રાજ્યાભિષેક સમયે જ્યારે દુઃખી જે પ્રજા હતી એમની જે પરિસ્થિતિ હતી એ જાણીને પૃથ્વીએ પૃથુ રાજાએ આ ધરતીનું દોહન કર્યું એટલે કે ખેતી કામ કરીને અન્નની ઉત્પત્તિ કરી અને પ્રજાઓને સુખ આપ્યું એ આપણે હવે આગળ સમજવાનું છે અહીંયા હું અટકાવું ખાલી આ બે વાક્યને એટલે સમજાયા કે આ રીતે એમનો નાશ થયો અને પૃથુને રાજા બનાવવામાં આવ્યો અને પૃથ્વીએ જ સૌપ્રથમ આ ખેતીનું સૌપ્રથમ પહેલું કાર્ય કરેલું છે એટલે આપણે ધરતીને એવું એક બીજું નામ ધરતીના ઘણા બધા નામો છે પણ એમાં એક નામ પૃથુરાજા પરથી પડેલું છે પૃથુરાજાની પુત્રી એટલે પૃથુના નામ પરથી આપણે ધરતીને પૃથ્વી પણ કહીએ છીએ એક છેલ્લું જે વાક્ય મેં તમને સમજાવ્યું અનુવાદ એક વાર બોલી દઉં અને અહીંયા આપણે આ પાઠને અહીંયા અટકાવીએ આ ખરાબ પરિસ્થિતિમાં પ્રજાના રક્ષણ માટે ઋષિઓ પ્રવૃત્ત થયા તેમણે વેનને દંડ કર્યો અને મારી નાખ્યો ત્યાર પછી તદંતરમ ત્યાર પછી ઋષિઓએ તેના કોના વેનના તેના પૃથુ નામના પુત્રને રાજગાદી પર બેસાડ્યો હવે એ પૃથુ કેવો રાજા હતો એને આગળ કયા કામ કરેલા છે જે દયાળુ ધર્મનિષ્ઠ એક દાદા જેવો હતો પિતામાં અંગ રાજા જેવો હતો એવો જ એનો પુત્ર હતો ધર્મનિષ્ઠ હતો દયાળુ હતો સારા કામ એ જે કરેલા છે એને હવે આપણે આગળ સમજવાના છે જો હજુ પણ તમે શબ્દાર્થ ત્યાં વાંચ્યા ના હોય તો એકવાર એને વાંચી લેજો શબ્દો જે પણ અઘરા છે એના અર્થ સમજાઈ જશે તો પાઠનો અનુવાદ પણ સારી રીતે સમજાશે પાઠનો અનુવાદ સમજાઈ જશે તો સ્વાધ્યાય પણ તૈયાર થઈ જશે અહીંયા હું આ પાઠને આટલું જે તમે સમજાયો એટલું અનુવાદ તમારે તૈયાર કરી દેવું બાકી બુકમાં લખી દેવાનું છે અને પહેલો ફકરો આપણે તૈયાર પણ કરી દેવાનો છે અસ્તુ